મૂળ નિવાસી એકતા મંચ તરફથી અપક્ષ ઉમેદવારની રેલી સભા બાદ ઉમેદવારી પત્ર ભરાયું હતું. કરજણ સિનોર વિધાનસભાની ચૂંટણીના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ઉમેદવારોની જાહેરાતો થઈ ગયા બાદ મૂળ નિવાસી એકતા મંચ તરફથી અપક્ષ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વખતે કોરોના નિયમોનું પાલન કરવાનું હોવાથી ચૂંટણી અનોખી બની રહેશે. કરજણ પ્રાંત ઓફિસ ખાતે શુક્રવારના રોજ અપક્ષ ઉમેદવાર નરેશભાઈ વણકર એ મૂળ નિવાસી એકતા મંચના અગ્રણીઓ તથા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કરજણ સિનોર વિધાનસભાની શુક્રવારે કરજણ નજીક આવેલા ઓમ શાંતિ બાગ ખાતે અપક્ષ ઉમેદવારે ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. રેલી કાઢીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર વિધિ કરીને ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર, રાજુભાઈ, અનિલભાઈ, રસિકભાઈ તથા કરજણ તાલુકાના સરપંચશ્રી તથા સમાજના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા સોશિયલ ડિસ્ટન્સ સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ. 147 કરજણ સિનોર વિધાનસભાની પેટાચૂંટણી તારીખ 3/11/2020 રોજ આવી ગઈ છે, ત્યારે મૂળ નિવાસી એકતા મંચ તરફથી અમો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. અમો આ ચૂંટણી પરમ પૂજ્ય ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ તથા બહુજન નાયક માન્યવર કાંશીરામ સાહેબની વિચારધારાથી પ્રેરાઈને લડી રહ્યા હોય ત્યારે કરજણ સિનોર વિધાનસભા મત વિસ્તારના તમામ બહુજન મતદારોની મંજૂરી લઈને, તેમના આશીર્વાદ લઈને અમે સામાજિક એકતા માટે આ ચૂંટણી લડી રહ્યા છીએ. અને અમે આ ચૂંટણી લડીને કોંગ્રેસ, ભાજપ, ખરીદ વેચાણ સંઘ તથા મધુવાડ તંત્રને ટક્કર આપીશું અને જંગી બહુમતી અમે વિજય મેળવીશું, એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અમારા મતદારો, અમારા બહુજન સમાજ અમારી સાથે છે. જય ભીમ, જય ભારત, જય વીરસા.